એક ભંગાર વેચનાર બહેન એટલે કે કિનરબેન ની વાર્તા કહેવામાં આવી છે. મિત્રો, આ એક સત્ય ઘટના પર આધારિત છે. હવે શું કહે છે કે આ તમે ભંગાર વેચનાર ને જોયા છે? હા, આપણે જ આપણી શેરીઓમાં કે આમ તેમ ભંગાર વેચવા વાળા લેવા વાળા ઘણા બધા આવતા હોય છે, બરાબર ને? એટલે આપણે ઘણા બધા જોયા છે ભંગાર વેચવા વાળા જે મોટે મોટેથી બૂમો પાડતા હોય અને મમ્મી કંઈક ને કંઈક ભંગાર હોય. આપણે દિવાળીનો સમય હોય ત્યારે ઘણું બધું ભંગાર આપણે એ લોકોને આપતા હોય છે, બરાબર ને? તો આવી જ એક વાર્તા આ સત્ય ઘટના પર આધારિત છે. ઘરબેન શું કહે છે કે હું મારા ગામની એક હિન્દી માધ્યમ શાળામાં અભ્યાસ કરતી હતી. કિનરબેનના જે પિતા છે તે તેમને છોકરાઓ જે રીતે ભણે છે એ જ રીતે એમને ભણાવવા માંગતા હતા. કિનરબેનને હિન્દી અને વિજ્ઞાન વિષય ગમતો, પણ ગણિત વિષય સેજ પણ ગમતો ન હતો. હવે તો આપણામાં પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને ગણિત વિષય નથી ગમતો. કેમ નથી ગમતો? કેમ? કારણ કે આપણને એના દાખલા આવડતા નથી, ક્યારેક ક્યારેક એના દાખલામાં આપણને સમજ નથી પડતી. તો આપણને ગણિત વિષય અઘરો લાગે છે. કેમ લાગે છે? કારણ કે આપણે ગણિત વિષયના જે મહાવરો છે, જે સ્વાધ્યાય છે, એની પ્રેક્ટિસ કરતા નથી. જો આપણે દાખલાની રીતો બરાબર સમજી લઈશું તો સારી રીતે આપણે એ દાખલાઓ ગણી લઈશું અને આપણને જે અઘરો વિષય જે ગણિત લાગે છે તે લાગશે નહીં. પણ ક્યારે આપણને ગણિત વિષય અઘરો નહીં લાગે? જ્યારે આપણે તેના દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરીશું, તેનો મહાવરો કરીશું, તો જ આપણને એ દાખલા આવડશે. અને મિત્રો, ગણિત વિષય એવો છે કે તમે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કોઈ પણ જગ્યાએ નોકરી કરો કે વ્યવસાય કરો, એની અંદર તમને ગણિત કામ લાગશે, લાગશે ને લાગશે જ. કોઈ પણ હિસાબ કરવો હોય કે કોઈ પણ ગણતરી કરવી હોય ત્યારે તમને આ ગણિત વિષય જ કામ આવે છે, બરાબર? એવી રીતે આ કિરણબેન પણ શું કહે છે કે જે વિષય ગણિત મને ગમતો જ ન હતો તે આજે સૌથી વધારે મારા માટે મહત્વનો છે. કારણ કે કિરણબેન શું કરે છે? ભંગાર વેચે છે, ભંગાર વેચે છે, ખરીદી કરે છે. તો એના માટે એને લેવડ કરવી પડે ને, પૈસાની લે વેચ કરવી પડે, અને એના માટે તો ગણતરીની જરૂર પડે. તો કિરણબેનને આ વખતે એવું લાગે છે કે હું સારામાં હતી ત્યારે ગણિત વિષય ઉપર જો મેં ઘણું ધ્યાન આપ્યું હતે તો આજે મને આ થોડી જે તકલીફ પડી રહી છે, જે ગણતરી કરવામાં જે તકલીફ પડે છે, તે પડી હોત નહીં, બરાબર ને? કિરણબેન જ્યારે નાના હતા ત્યારે જ એક અકસ્માતમાં તેમના પિતાનું મૃત્યુ થાય છે. એ વખતે તેમની માતા આજુબાજુવાળાના ઘરે કામ કરીને જે 2-5 રૂપિયા કમાય તેનાથી એ લોકોના ઘરનું ગુજરાન ચાલતું હતું. કિરણબેનને હજુ વધારે અભ્યાસ કરવો હતો, પણ પૈસાના અભાવે તેમણે ધોરણ 8 સુધીનો જ અભ્યાસ કર્યો. તેમને ભાઈ બહેન પણ હતા અને તેઓ એક ચાની લાડી ચલાવતા હતા. તો હવે મિત્રો, આપણે પણ રસ્તા ઉપર ઘણી જગ્યાઓ ઉપર ચાની લાડીઓ જોઈએ છે, તો ચાલો એના વિશે કંઈક જોઈએ. તો પાના નંબર 61 ઉપર તમને આપ્યું છે કે એક કપ ચાની કિંમત કેટલી, બરાબર? હવે ચાની દુકાને આપણે જોઈએ તો આપણા જે શેરી હોય છે, આપણા જે એપાર્ટમેન્ટ હોય છે, એની આજુબાજુ આમ તેમ નીચે કેટલાક ચાના સ્ટોરવાળા હોય છે, એટલે કે ચાની દુકાનવાળા હોય છે. તે લોકો કેટલા રૂપિયાની ચા વેચતા હોય છે? કોઈક 5 રૂપિયાની ચા વેચે છે, કોઈક 7 રૂપિયાની ચા વેચતું હોય, કોઈક 10 રૂપિયાની ચા વેચતો હોય. આ કિંમત શાની છે? એક કપની કિંમત છે. એટલે કે કોઈ 5 રૂપિયામાંની વેચે છે, કોઈ 7 રૂપિયાની આપે છે, કોઈ 10 રૂપિયાની આપે છે. આપણે હોટલમાં જોઈએ છીએ તો હોટલમાં પણ એવી જ રીતે ભાવ અલગ અલગ હોય છે. કોઈ જગ્યાએ 15 રૂપિયા હોય, કોઈ જગ્યાએ 20 રૂપિયા હોય, તો કોઈ જગ્યાએ 25 રૂપિયા પણ હોય છે, બરાબર? એટલે ચાની દુકાન અને હોટલ બંનેનો ભાવ અલગ અલગ હોય છે. હવે જો
જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે તો તે 10 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? રોજના રોજના એટલે કે એક દિવસ, તો એક દિવસમાં કેટલા રૂપિયા કમાય છે? 30 રૂપિયા કમાય છે. એક દિવસમાં કેટલા રૂપિયા કમાય છે? 30 રૂપિયા કમાય છે. તો તે 10 દિવસમાં કેટલા કમાશે? તો 10 દિવસમાં કેટલા કમાશે? બરાબર. એટલે આપણે શું કરવું પડે? 10 × 30 રૂપિયા અને છેદમાં 1. હવે 10 × 30 કરો તો 3 × 1 = 3 અને આ 1 અને આ 1 એટલે 2 × 0 એટલે કેટલા થશે? 300 રૂપિયા. તો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે તો તે 10 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? રૂપિયા 300 કમાશે. એવી જ રીતે અને એક મહિનામાં કેટલા કમાશે? આપણે 10 દિવસમાં કમાણી જોઈએ તો એક મહિનામાં, હવે આપણે ધારો કે એક મહિનાના 30 દિવસ લઈએ, એક મહિનાના 30 દિવસ લઈએ તો એક દિવસમાં કેટલા કમાય છે? 30 રૂપિયા કમાય છે. તો 30 દિવસમાં કેટલા એટલે 30 × 30 છેદમાં 1, 43 × 9 અને 1 અને 2 = 0 એટલે 900 રૂપિયા. તો એક મહિના માટે કેટલા રૂપિયા કમાય છે? 900 રૂપિયા કમાય છે. મિત્રો હવે આગળ જોઈએ, નીચે આપેલા કોષ્ટક પરથી પ્રશ્નના જવાબ આપો. ક્રમ વસ્તુ અને કિંમત. ક્રમ 1, 15 પેન્સિલ 60 રૂપિયા, 14 પેન 140 રૂપિયા, 8 સ્ટેપલર 320 રૂપિયા, 4 સંચા 12 રૂપિયા અને 60 ફેવિસ્ટિકના 245 રૂપિયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કુલ કિંમત આપવામાં આવી છે કે 15 પેન્સિલના 60 રૂપિયા, 14 પેનના 140 રૂપિયા, એટલે જેટલી વસ્તુ છે એની કુલ કિંમત આપવામાં આવી છે. મિત્રો અહીંયા આપણે પહેલા શું કરવું પડે? આ જે 15 પેન્સિલના 60 રૂપિયા આપ્યા છે તો આપણે સૌથી પહેલા એક પેન્સિલની કિંમત કેટલી છે, એક પેનની કિંમત કેટલી છે, એક સ્ટેપલરની કિંમત કેટલી છે, એક સંચાની કિંમત કેટલી છે અને એક ફેવિસ્ટિકની કિંમત કેટલી થાય તે આપણે શોધવી પડે. એટલે કે એક વસ્તુની કિંમત, તો એક વસ્તુની કિંમત આપણે શોધવી પડે. હવે જુઓ 15 પેન્સિલના 60 રૂપિયા છે તો આપણે શું કરીશું? 60 ભાગ્યા 15, બરાબર ને? જે આપણને પૈસા જે કિંમત આપી છે એને આપણે 15 વડે ભાગીશું એટલે કે 15 × 60, બરાબર. 0 માંથી 0 બાદ કરીએ તો 0, 6 માંથી 6 બાદ કરીએ તો 0. તો એક પેન્સિલની કિંમત કેટલી હશે? ₹4. એવી જ રીતે આપણે પેનની કિંમત શોધીએ તો કેટલા આપ્યા છે આપણને? 140 રૂપિયા અને કેટલી પેન છે? 14. તો 14 × 1 = 14. 4 માંથી 4 બાદ કરીએ તો 0, 1 માંથી 1 બાદ કરીએ તો 0, ઉપરથી ઉતાર્યા 0. હવે 14 × 0 = 0. હવે 0 માંથી 0 જાય તો 0. તો એક પેનની કિંમત કેટલી આવી? ₹10. હવે જુઓ 8 સ્ટેપલરના 320 રૂપિયા એટલે આપણે કરવું પડે 320 ભાગ્યા 8, બરાબર. 8 × 32. 2 માંથી 2 બાદ કરીએ તો 0, 3 માંથી 3 બાદ કરીએ તો 0, ઉપરથી ઉતાર્યા 0. હવે 8 × 0 = 0 એટલે અહીંયા 0. તો એક સ્ટેપલરની કિંમત કેટલી થઈ? ₹40. હવે જો 4 સંચાના 12 રૂપિયા એટલે આપણે શું કરવું પડે? 12 ભાગ્યા 4. હવે 4 તાલી 12
તો બે માંથી બે બાદ કરીએ તો 0, એક માંથી એક બાદ કરીએ તો 0, એટલે એક સંચાની કિંમત કેટલી થઈ? ₹3. એવી જ રીતે 7 ફેવિસ્ટિકના 245 રૂપિયા. તો આપણે કરીશું 245 ભાગ્યા 7. હવે 7 એકુ 7, 7 દુ 14, 7 તાલી 21, 7 તાલી 21, બરાબર. 4 માંથી 1 બાદ કરીએ તો 3, 2 માંથી 2 બાદ કરીએ તો 0, ઉપરથી ઉતાર્યા 5. હવે 7 પચાસ 35, હવે 5 માંથી 5 બાદ કરીએ તો 0 અને 3 માંથી 3 બાદ કરીએ તો 0, તો કેટલા આવ્યા? 35. તો 7 ફેવિસ્ટિકની એક ફેવિસ્ટિકની કેટલી કિંમત થાય? 35 રૂપિયા. તો હવે મિત્રો, આપણને એક વસ્તુની કિંમત મળી ગઈ છે, તો હવે આપણે કેટલાક એના ઉપરથી પ્રશ્નના જવાબ જોઈએ. પહેલો સવાલ લઈએ કે 25 પેન્સિલની કિંમત કેટલી થાય? કેટલી પેન્સિલ છે? 25, બરાબર ને, ગુણ્યા. હવે આપણે શું કરવું પડશે? ગુણ્યા, કારણ કે આપણે શું શોધવાનું છે? કિંમત શોધવાની છે, બરાબર. એટલે 25 ગુણ્યા, હવે એક પેન્સિલની કિંમત કેટલી છે? 4 રૂપિયા. તો 25 ગુણ્યા રૂપિયા 4, તો ગુણાકાર કરો જોઈએ. 25 ગુણ્યા 4 કરીશું તો કેટલા આવશે? 25 ગુણ્યા 4, 4 પચાસ 20, 20 શૂન, બધી પડી 2, 4 દુ 8, 8 ને 2 10, તો કેટલા થયા? રૂપિયા 100. એટલે 25 પેન્સિલની કેટલી કિંમત થાય? 100 રૂપિયા થાય. એવી જ રીતે બીજું જોઈએ, 35 સંચાની કિંમત કેટલી થાય? કેટલા સંચા છે? 35 ગુણ્યા, એક સંચાની કિંમત કેટલી છે? 3 રૂપિયા. રૂપિયા 3, તો કેટલી આપણે શું કરવાનું છે? કિંમત શોધવાની છે. એટલે આપણે શું કરીએ? 35 ગુણ્યા 3, 3 પચાસ 15, 15 નો 5, વધી પડી 1, 3 ટાલી 9, 9 ને 1 10, એટલે 35 સંચાની કુલ કિંમત કેટલી થશે? રૂપિયા 105. હવે જો 15 પેન અને 10 ફેવિસ્ટિકની કુલ કિંમત કેટલી થાય? તો કેટલી પેન છે? 15, તો 15 પેન બરાબર 15 ગુણ્યા એક પેનની કિંમત કેટલી છે? 10 રૂપિયા. તો 15 ગુણ્યા 10 બરાબર કેટલા થશે? 150 રૂપિયા. બીજી જ રીતે બીજું શું આપ્યું છે આપણને? 10 ફેવિસ્ટિક, તો 10 ફેવિસ્ટિક બરાબર કેટલી? એક ફેવિસ્ટિકની કિંમત કેટલી છે? 35, એટલે કે 10 ગુણ્યા 35 બરાબર 350 રૂપિયા. હવે શું કીધું કે 15 પેન અને 10 ફેવિસ્ટિકની કુલ કિંમત કેટલી થાય? તો આપણે શું કરવું પડે? રૂપિયા 150 પ્લસ રૂપિયા 350 બરાબર. હવે આપણે 150 અને 350 નો શું કરીશું? સરવાળો કરીશું. તો 0 5 વત્તા 5 બરાબર 10, 10 શૂન, વધી 1, 3 ને 1 4 ને 1 5, તો કેટલા આવશે? રૂપિયા 500. તો 15 પેન અને 10 ફેવિસ્ટિકની કુલ કિંમત કેટલી થશે? 500 રૂપિયા. મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.